પત્નીના આડા સંબંધના કારણે પતિએ કરી પત્નીની હત્યા. પંચમહાલ હાલોલમાં 7 દિવસ અગાઉ અનુપમ સોસાયટીમાં બંધ મકાનમાંથી વિકૃત હાલતમાં મહિલાની લાશ મળી હતી, જ્યારે હાલોલ પોલીસ દ્વારા લાશનું પીએમ કર્યા બાદ હત્યાના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ હત્યાના ગુનાની તપાસ ગોધરા એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે પંચમહાલમાં જિલ્લા એલસીબી પીઆઈડીએન ચુડાસમાને બાતમી મળેલ કે અનુપમ સોસાયટીના બંધ ઓરડીમાં મહિલાની લાશ મળેલ છે, જેની હત્યામાં તેના પતિ કાળુભાઈ કાગડાભાઈ રાઠવા, જે ગામ જાખરિયા ફાંટાફળિયામાં રહેતાનાઓ સંડોવાયેલ છે. જ્યારે જિલ્લા એલસીબી દ્વારા ચંચીબેન કાળુભાઈના પતિ કાળુભાઈ રાઠવાને પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેની પાસેથી જાણવા મળ્યું કે પોતાની પત્ની નામ ચંચીબેનનાઓને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાના કારણે એકાદ માસ અગાઉ હાલોલ અનુપમ સોસાયટી ઓરડીમાં રહેતી ત્યાં જોઈને ઓરડીમાં રાત્રિના વખતે માથામાં પાવડાના મુરાદના બે ફટકા મારી તેનું મોત નિપજાવેલ હોવાથી કબૂલાત કરી હતી. ગોધરા જિલ્લા એલસીબી દ્વારા ગણતરી દિવસોમાં હાલોલ પોલીસ મથકે નોંધાયેલ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલીને હત્યારા પતિની અટકાયત કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. 20 ડિસેમ્બરે હાલોલ ટાઉનમાં જે મહિલાનો મૃતદેહ મળી આવેલો એ અનડિટેક્ટ ગુનો ખૂનનો દાખલ કરવામાં આવેલ, જે આજરોજ ગુનો ખૂનનો ડિટેક્ટ થયેલ છે, જેમાં એલસીબીની ટીમ અને હાલોલ ટાઉન પોલીસે સંયુક્ત રીતે મહેનત કરી પ્રયત્નો કરતા ખૂનનો ગુનો ડિટેક્ટ થયેલ છે. હકીકત એવી છે કે આ મરણ જનાર મહિલા જે ચંચીબેન છે, એમના હસબન્ડ કાળુભાઈ છે, એ જ એમણે જ આ ખૂન કર્યું છે એવું નક્કી થયું છે. તેઓએ તેમના ઘરે આવી અને પાવડા વડે એને માથામાં ઈજા કરી અને મોત નિપજાવ્યું હોવાની કબૂલાત પણ કરેલ છે. આગળના આ બનાવની જે ખૂનને ગુનાની તપાસ છે એ હાલોલ ટાઉન પોલીસ કરી રહી છે.